야, 문제. देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पड़ेला जय भगवान। मित्रों आ दिवाळी ऊपर मारा देश विदेश विदेश ना दाताओ जे दान आप्युं छे ए दान लईने आ कुदरतनो टपाली जे ते सरनामे आ टपाल आपवा आव्यो छे। आ जे बहन तमे माजी जुओ छो ए प्रज्ञा चक्षु छे, जन्मथी अमने आँखो नथी, बिलकुल देखातुं नथी। अने एमना घरवाड़ा जे छे ए पगमा एमने तकलीफ छे, चाली शकातुं नथी, चालवामां तकलीफ छे, एटले खेतरमां तो मजूरी करवानी होय। अने यार आपणा जे खेतरना मालिक होय तो काम जो शरीर सारुं ना होय तो काम कई रीते करी शकाय, एटले एवा लोकोने कामे पण ना बोलावे, काम पण ना आपे। एटले आ बेन तो प्रज्ञाचक्षु छे अने दर महीने बे महीने मारा दाताओ जे मने आपे छे ए जेम जेम मारू दान आवे छे ए रीते हूँ अहीं आपीने जाऊँ छू। आजे एमना घरमां आजे दाताओना कृपाथी केटलाय घरोमां दिवाळी थवानी छे मित्रों, तो एमना घरमां पण दिवाळी थशे। आ राशन छे, फरसाण छे, बूंदी अने गाठिया जो आ मीठाई छे, आ मीठाई पण दाता होय देश विदेशना दाता होय ज આપી છે। કેટલાય ઘરોની અંદર આવી દિવાળી થશે, નાના નાના ભૂલકાઓ, આવા માજી નિરાધાર વૃદ્ધો, મા બાપ વગરના બાળકો, એવાને ઘેર આ કુદરતનો ટપાલી ગામે ગામ ફરી અને આ તમારી ટપાલ આપી રહ્યો છે। મિત્રો જીવનની અંદર દિવાળી ક્યારે કહેવાય કે જ્યારે આપણે તો દિવાળી કરીએ પણ બીજાના જીવનમાં અંધકાર દૂર થાય, બીજાના જીવનમાં આપણે દિવાળી પ્રગટાવીએ અને બીજો માણસ પણ ખુશ થાય અને એના મોઢા પર જ્યારે આનંદ આવે ત્યારે સમજવાનું કે દિવાળી આપણે સાચા અર્થમાં મનાવી। મારા બધા જ દર્શકોને બે હાથ જોડીને વિનંતી કે એક દીવો પ્રગટાવો, વધારે નહીં। તમારો દીવો તો પ્રગટે છે પણ તમારા દીવાથી બીજાના ઘરનો દીવો પ્રગટે અને કમસે કમ એક ઘરમાં દિવાળી પ્રગટે, કોઈ એક જીવના જીવનમાં આનંદ આવે, કોઈ એક જીવના ઘરમાં દિવાળી પ્રગટે, એવું તમે કરો તો મિત્રો સાચા અર્થમાં આપણે દિવાળી ઉજવી કહેવાશે। આ માજીને આપણે પૂછીએ કે માજી આ આંખે તમને બિલકુલ નથી દેખાતું? બિલકુલ હા, અને જન્મથી આંખે નથી દેખાતું? જન્મથી બરાબર। તો પછી ઘરનું કામ કેવી રીતે કરો છો? તમારા ઘરવાળા રોટલો બનાવે? હા, અને ઘરવાળાને તો પગે ચલાતું નહીં, શું તકલીફ છે? ના, પગે ચલાતું નહીં તે શું તકલીફ? કનિયો છે તમારી ઉંમર કેટલી છે આશરે? છોકરો છોકરી કશું નથી, એવું છે બરાબર? એટલે તમે બે એકલા જ રહો છો? એકલા જ રહો છો? હવે આ દિવાળી ઉપર તો તમે બજારમાંથી લાયા કશું ખરીદીને? કશું નહીં લાયા। હવે આ આવ્યું છે બધું, મારા દાતાઓએ મોકલ્યું છે, તો તમને કેવું લાગે છે? આ આ જો સેવો છે, પાપડી છે, બુંદી છે, મોહનથાળ છે,
તો હવે દિવાળી થશે ને તમારા ઘરમાં? હવે હવે કેવું લાગે છે તમને? ભગવાન ભલું કરશે એમ. હવે આ જોવો, આ એક જણાએ તો મોકલ્યું છે છેક બરોડા થી. જો આ ધૂસો સ્વેટર છે ગરમ, બરાબર. હવે ઠંડી આવે છે, આ સ્વેટરો છે જુઓ, આ સ્વેટર, ધાબડો, રૂમાલ બધું બરોડા થી આવ્યું છે. અને હવે આ અમારા દાતાઓ છે, દેશ વિદેશ ના દાતાઓ મોકલે છે, એ દરિયા પાર રહે છે, અહીં નહીં રહેતા આપણા ભારતમાં. દાતાઓ દરિયા પાર રહે છે ને અહીં હોવ રહે છે, એ બધાએ આ મોકલ્યું છે. મારા મારા દાતાઓના આશીર્વાદ આલો, આલો આશીર્વાદ. કરુણા સાગર ભગવાન બેઠેલા છે, રણછોડજી, મોટા રણછોડજી એટલે છે ને રોજ હવાર આશીર્વાદ આલજો. અને આવું છે ને, હું આલતો રહીશ, આવશે ને એમ હું આલતો રહીશ, બરાબર. હા, તો દર્શક મિત્રો તમે જુઓ છો યાર કે આ કીટ અને આ નાસ્તો આલ્યો, 2,500 રૂપિયા નો નાસ્તો. યાર આપણે બર્થડે ઉપર હોટલમાં જઈએ ને ભાઈબંધો જોડે તો 5,000 નું બિલ બનાવીએ, 10,000 નું બિલ બનાવીએ, તોય આટલી ખુશી, આટલો આનંદ, આટલા આશીર્વાદ. કોઈ પણ મંદિરમાં 1 કરોડ નું દાન કરશો તો આટલા આશીર્વાદ નહીં મળે યાર. આ જીવતા ભગવાનને જે દાન કરશો ને, એ દાનના આશીર્વાદ તમારી નજરે તમારા મોઢે હોભર્યા, રોજ સવાર ઉઠીને આશીર્વાદ આપે. આ જે આઠ્યું છે એનો રોજ સવારે દાનો ખાય ને, તો ખાતી વખતે આશીર્વાદ આપતા આપતા જમે છે. આપો છો ને આશીર્વાદ ખાતી વખતે? હા, તો ભગવાન મળશે, ભગવાન મળશે, મારા દાતા હોય મળશે, રણછોડજી મળશે, કરુણા સાગર ઉપરવાળા મળશે. બસ બસ, મારે તો એવું જ જોઈએ મારા દાતા હોય, બરાબર, કરુણા સાગર ભગવાન મળશે. મિત્રો જોવો, આ માજીને આ આખો આખો સ્વર્ગનો ભંડાર મળી ગયો હોય યાર, બ્રહ્માંડનું રાજ મળી ગયું હોય, એટલો આનંદ આવે છે. મારી મારા દર્શકોને બે હાથ જોડીને એટલી જ વિનંતી કે કમસે કમ દિવાળી ઉપર તમારી આજુબાજુ કોઈ પણ આવું ઘર હોય તો એક ઘરમાં સાહેબ દિવાળી કરજો, તો હું માનીશ કે મનહરભાઈનું બોલેલું સફળ થશે અને લોકોના ઘરમાં દિવાળી અને આપણે સાચા અર્થમાં દિવાળી ઉજવીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભુ અને નિરોગી આયુષ્ય, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.